અને દીવ દમણની બોર્ડર પર નાગ અને નાગરનો કોલ છે, એના માટે હું જાઉં છું. આ કચ્છી ગામ દમણનો આ ગેટ તમે જોઈ શકો છો, ગેટ છે, અંદર એન્ટ્રી કરી દીધી છે મેં. મોણગામ ગામનું નામ છે. ખરાબ કન્ડિશન ની અંદર ભેરવાયેલી છે નાગણ. નાગણે પકડી લીધો છે, પણ હવે એને ગમે તે મહેનત કરીને આપણે છોડાવી એને જંગલ માં છોડે છે. નાગના ઘણા જોડા પકડી લીધા છે ગામના સભ્ય અને એમના કાર્યકર્તા છે ગામના, એ લોકોનો આભાર માનું છું કે મને બોલાવી અને આ નાગનાગણને બચાવી લીધા છે. આ એક સાપ નાગ જે કોપરા છે એ જારીમાં ફસાયેલો છે અને એકને પકડી લીધો છે અને આપણે એને જારીમાંથી પછી છોડી અને આપણે જંગલમાં છોડે છે. એટલે ફરી ચાલો કાપો ધીરે ધીરે, ગમે તમને એકદમ ધીરે ધીરે. ધર્મ નું કામ કરીને આ એકદમ મને લાગે સુધીમાં કે આ સાપ ગઈકાલનો ફસેડો હોવા જોઈએ. બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ હા ત્રણ દિવસ ગયા, પણ એ લોકોને બહુ ખ્યાલ નહીં આવ્યો એટલે એ લોકો બહુ ધ્યાન નહીં આપ્યું કે નીકળી જશે એમ કરીને. પણ આ નાગનાગરનું જોડું જ છે અને ગામવાળાનું એક સાચો પ્રેમ છે સાપની પાછળ કે જેના કારણે મને બોલાવી અને આપણે એને બચાવી લીધા છે. જારીમાં એકદમ ખરાબ કન્ડિશનમાં ફસેલો સુરક્ષિત
પકડી લીધા છે હવે એને આપણે એને જંગલમાં છોડી દઈશું એકદમ સુંદર થોડી ધમાલ કરી થઈ ગઈ છે બંને બંનેને આપણે છોડી દઈશું જંગલમાં પણ હિજામાં જ થાય એકદમ સુંદર ધમાલ કરતી થઈ ગઈ છે હવે આઝાદ થઈ ગયા હવે એટલે આપણે એને બંને સાથે જ મૂકીએ એક વાબુ પણ લાંબા પછી ઓછા થઈ આપણે જોઈને મકર છૂટ જાય વાતમાં પકડે બહાર આવે પેલા બંને ને સાથે મૂકી દીધા છે ગામની મહેરબાની કે આપણે આ બંને નાગનાગર ને બચાવી લીધા અને સાથે રાખી દીધા છે આપણે એને જંગલમાં છોડી દેશું રિલીઝ કરવાની જવાબદારી મારી અમને ગામવાળાને હું માન આપું છું કે હવા મને કોલ કરતા રહે ગમે ત્યારે 24 કલાક તમે મને ફોન કરો રાતના પણ હું આવી જઈશ આ સેવા હું ચાલુ જ રાખું છું મોહન ગામ વેરીફળિયામાં બે સાપ દેખાયેલા જે સવારમાં બંને સાથે હતા અને એક ભાગી ગયો સંજયભાઈને અમે બોલાવેલા હતા સંજયભાઈ પવાર સાહેબને બોલાવેલા હતા અને એમાંના બંનેમાંના એક ભાગી ગયેલો હતો અને 1:30 વાગે પછી પાછો દેખાયો એટલે બંને સાપને સાથે પકડજો એ રીતે અમે સંજયભાઈને કીધું હતું અને સંજયભાઈને કીધું એટલે એક છોડી બીજો 1:30 વાગે આવ્યો અને બંનેને સંજયભાઈ સાથે સફળતાપૂર્વક પકડી પાડ્યા છે અને જારમાં એક ફસાયેલો હતો એને પકડી લીધો છે બીજું અમારું નામ મોહન ગામથી વિઠ્ઠલભાઈ જેઠિયાભાઈ વારલી ભાણાભાઈના ઘર પાસેથી પકડેલો છે હા એ બાજુ જ બંનેને હું રિલીઝ કરી દઉં છું અહીંયા જે આપણે હમણાં મોણગામથી પકડી લઈ આવ્યો મોણગામથી નાગનાગને પકડ્યા છે
એને રિલીઝ કરવા માટે આવ્યો છું. એકદમ સુંદર ફોટો લઈ લીધો.